नमस्कार मित्रों, अगर आपने थोड़ा आज गणित के अंदर सम प्रमाण के व्यस्त प्रमाण इसे आपने मुक्त कराना जो है आपने हवे एमा छठे तीन पॉइंट दे इसलिए आगे आना जो दाखला छह हवे जो ये एक टेलीविजन गेम शो में पुरस्कार की रकम या एक लाख दर एक विजेता में सरखा भागे बैच को हम आवे छे नीचे दर्शाए पोस्टर में पूर्ण करो जनाव के कोई एक विजेता ने भर्ती पुरस्कार की रकम कुल विजेताओं की संख्या का संप्रमाण में छे के व्यस्त प्रमाण छे। तो मित्रों एक विजेता की संख्या एक हो त्यारे दरेक ने कितनी रकम छे 1 लाख रुपया, बे विजेता हो त्यारे 50,000 रुपया, 4 विजेता हो त्यारे कितनी रकम छे 100 रुपया, 5 विजेता हो त्यारे कितनी रकम दरेक ने छे 8 हो त्यारे दरेक विजेता ने कितनी रकम छे 10 ने 20 विजेता हो तो दरेक ने कितनी कितनी रकम बात में आवे छे તે આપણે શોધવાનું છે। અને મિત્રો તમને અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે આપણને કે જેમ જેમ વિજેતાઓ વધશે તેમ દરેકને મળતી રકમો શું થશે ઘટાડો થશે, માટે વિજેતાઓ વધે તો મળતી રકમ ઘટે, માટે કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે। તો અહીં વિજેતાઓને મળતી રકમ તેમની संख्या वधता घटे छे, संख्या वधता विजेता की संख्या वधे एम प्रति रकम घटे छे, माटे अहीं केवुं प्रमाण छे भाई व्यस्त प्रमाण छे। अने व्यस्त प्रमाण होय तो x1 * y1 = x2 * y2, आ x1 x2 x3 x4 x5 x6 x7 આ પ્રકારે અહીં સંખ્યાઓ આપેલી છે, જ્યારે અહીં શું આવશે y1 y2 આપેલા છે, y3 આપણે શોધવાના, y4 y5 y6 y7 આપણે જાતે શોધવાના છે। તો જોઈએ મિત્રો અહીંયા શું થાય છે, જોઈએ વ્યસ્ત પ્રમાણ હોય તો x1 * y1 ઓકે બરાબર શું થશે x2 * y2 એના બરાબર x3 * y3 બરાબર x4 * y4 એના બરાબર x5 * y5 એના બરાબર x6 * y6 બરાબર 1 2 3 4 5 6 7 x7 * y7 આ ગુણાકાર આપણને સરખો મળે છે જે આપેલું છે। જો x1 = 1 ત્યારે y1 = કેટલા છે 1 લાખ આપેલું છે, અહીંયા x2 = 2 ત્યારે y2 = કેટલા છે 50,000 બંને આપેલું છે, એના ઉપરથી અહીંયા x3 = આપેલું છે 4 ત્યારે y3 = કેટલા એ આપણે શોધવાનું છે। તો એની સરખામણી આપણે આ સાથે કરશું x1 y1 સાથે કરીએ, તો અહીં જો x1 * y1 = x3 * y3 ચલો દરેકની કિંમત મૂકો શોધવાનું શું છે તમે જોઈ શકો છો કે y3 આપણે શોધવાનું થશે। ચલો અહીં જો હું જોઈ રાખ લો તો x1 ની જગ્યાએ કેટલી કેટલા વિજેતાઓ છે 1, તો 1 y1 ત્યારે કેટલી રકમ મળે છે અને 1 લાખ રૂપિયા મળે છે, અને x3 = 4 વિજેતાઓ હોય ત્યારે y3 = દરેક વિજેતાને કેટલી રકમ મળશે, તો મિત્રો 4 છે y3 શોધવાના 4 ને હરક પાડો તો 4 ગુણાકાર માં શું આવશે ને ભાગાકાર માં, તો અહીંયા y3 = 1 × 1 લાખ અને એના છેદ માં કેટલા આવશે 4 વડે ભાગો તો 1 લાખ / 1 કરશો તો 1 લાખ આવશે, અને 1 લાખ / 4 વડે ભાગો તો 25,000, માટે y3 = કેટલી હજાર કેટલા રૂપિયા મળશે 25,000 રૂપિયા। તો જ્યારે વિજેતાઓની સંખ્યા 4 હશે ત્યારે દરેકને કેટલી રકમ મળશે 25,000 રૂપિયા મળે છે। આગળ વધતા બીજું જોઈએ આપણે કે x4 = એટલે કે વિજેતાઓ કેટલા થયા છે 5, ત્યારે દરેકને કેટલી રકમ મળશે, હવે એની પણ સરખામણી આપણે કોની સાથે કરશું x1 y1 સાથે કરીએ ઓકે। તો x1 * y1 = x4 * y4 = કેટલા થશે, x3 કેટલા વિજેતાઓ 1 વિજેતા હતો ત્યારે દરેકને y1 = 1 લાખ રૂપિયા મળતા હતા, અને જ્યારે x4 = વિજેતાઓ કેટલા થયા 5 વિજેતાઓ થયા, બરાબર 5 વિજેતાઓને y4 = કેટલી રકમ મળશે, હવે y4 ને અલગ કરશો એટલે 5 ને સમાવશો ગુણાકારમાંથી ભાગાકારમાં
y નો બરાબર 1,00,005 કરશો તો કેટલા મળશે બેબી 20,25 એટલે કે 20,000 કેટલા છે વાસ્તવમાં કેટલા આવશે 20,000 રૂપિયા દરેક વિજેતાને કેટલી રકમ મળશે મિત્રો 20,000 રૂપિયા મળશે તો પાંચ વિજેતાઓ હોય તો દરેક વિજેતાઓને 20,000 રૂપિયા મળે છે તો એ રીતે જ્યારે વિજેતાઓની સંખ્યા કેટલી થઈ છે અહીંયા 8 થઈ ત્યારે કેટલી રકમ દરેકને મળશે તેની પણ સરખામણી આપણે કોની સાથે કરશું x1 ગુણ્યા y1 સાથે તો x1 ગુણ્યા y1 બરાબર હવે કોની સાથે સરખામણી કરવાની x5 ગુણ્યા y5 સાથે તો બરાબર x5 ગુણ્યા y5 ચલો ભાઈ x1 બરાબર 1 વિજેતા હતા ત્યારે દરેકને કેટલી રકમ મળતી હતી 1,00,001 ગુણ્યા 1,00,000 અને x5 બરાબર કેટલા વિજેતા આવશે 8 વિજેતા થયા ત્યારે y5 બરાબર દરેકને કેટલી રકમ મળે છે તો અહીંયા y5 બરાબર 1 ગુણ્યા 1,00,000 એટલે કેટલા વડે ભાગશું 8 વડે અને 8 વડે ભાગતા 1,00,000 ને કેટલા આવશે 12,500 રૂપિયા માટે y5 બરાબર 12,500 રૂપિયા દરેકને મળે છે તો અહીંયા 12,500 રૂપિયા દરેક વિજેતાને મળતી રકમ છે તો હવે મિત્રો આગળ જે બાકીની જે રકમો શોધવાની છે અહીંયા જ્યારે વિજેતાઓની સંખ્યા 10 હોય ત્યારે દરેકને કેટલી રકમ મળે તો એના માટે પણ કોઈ સાથે સરખામણી કરશું અહીંયા x1 ગુણ્યા y1 સાથે તો જે રકમ છે વિજેતાઓની એ 1,00,000 ભાગે કેટલા કરશું 10 તો દરેકને 10,000 રૂપિયા મળશે ચોખ્ખું દેખાય છે અહીંયા અને જ્યારે વિજેતાઓની સંખ્યા 20 હોય તો પણ 1,00,000 ભાગે શું કરશું અહીંયા 20 કરશું તો દરેકને મળતી રકમ આપણને મળી જાય છે ઓકે 5,000 રૂપિયા દરેકને મળશે તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કે જ્યારે જેમ જેમ વિજેતાઓની સંખ્યા વધે છે તેમ દરેકની મળતી રકમ શું થયો છે ઘટાડો થયો છે આ બાકીની જે સંખ્યાઓ જે શોધવાની છે એ તમારે મિત્રો જાતે પ્રયત્ન કરવાનો છે અને આ નોટબુકમાં લખી લેવું હવે દાખલા નંબર 4 37.2 માં કે ડબ્બામાં રહેલી મીઠાઈ 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકની મીઠાઈના 5 ટુકડા મળે છે હવે જો બાળકની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે તે આપણે શોધવાની છે તો હવે મિત્રો તમે જુઓ પ્રથમ આપણે બાળકો પહેલા કરતા હતા 24 તો જુઓ બાળકોની સંખ્યા પ્રથમ બાળકોની જે સંખ્યા છે એના માટે આપણે શું લઈશું x1 હવે x1 લીધા કેટલા છે 24 બાળકો હવે ત્યારે 24 બાળકોની કેટલી કેટલા મીઠાઈ ટુકડા મળે છે 5 એના માટે અહીં x1 કે શું આવશે ત્યાં હવે ટુકડા આ મીઠાઈ આપણે શું લઈશું y1 બાળકોને મળતા મીઠાઈના ટુકડા y1 બરાબર 5 ટુકડા દરેક બાળકને મળે છે એટલે કે જ્યારે 5 24 બાળકો છે ત્યારે મીઠાઈના ટુકડા y1 બરાબર દરેકને 5 ટુકડા મળે છે હવે મિત્રો બાળકોની સંખ્યામાં 4 નો શું થયો ઘટાડો એટલે કે બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થતા જે બાળકો છે તે બાળકોને શું કહીશું એમ એના બાળકો જે હતા એ x1 હતા તો ફરી પાછા બાળકો કયા એના માટે શું કહીશું મિત્રો x2 એ 24 હતા અને 4 નો ઘટાડો થયો એટલે x2 બરાબર કેટલા બાળકો છે 20 બાળકો કેટલા બાળકો થયા ભાઈ મિત્રો 20 બાળકો થયા છે તો હવે અહીંયા કોની સંખ્યા શોધવાની છે બાળકોને મળતા મીઠાઈના ટુકડા તો બાળકોને મળતા મીઠાઈના ટુકડા અહીંયા y1 હતું તો એ શું આવશે y2 તો y2 બરાબર આપણે શોધવાનું છે મિત્રો હવે તમે અહીં જોઈ શકો છો કે બાળકો 24 હતા ત્યારે દરેકને 5 ટુકડા મળ્યા હવે બાળકો કેટલા થયા છે 20 થયા ત્યારે દરેકને કેટલા ટુકડા મળશે તમને ખબર છે આપણા વર્ગમાં આપણે ચોકલેટ વહેંચવાની હોય 25 દાખલા કે વર્ગમાં આપણે 40 ટુકડાઓ છે દરેકને 100 ચોકલેટો વહેંચવી છે તો દરેકને કેટલી કેટલી ભાગ
માં આવે તો તમે જાણી શકો છો ઓકે અને કદાચ વર્ગમાં સંખ્યા વધી જાય તો દરેકને જે વર્ગમાં ચોકલેટ આવે છે એનો શું થશે ઘટાડો થશે તો આપણે અહીંયા શું થશે અહીંયા બાળકો ઘટ્યા તો બાળકોને મજા આવી જતી હોય બાળકો ઘટ્યા એટલે શું થશે બે જે મીઠાઈના લાડુ ટુકડા છે એ વધારે મળવાના છે ચોખ્ખું છે તો બાળકો ઘટતા દરેકને મળતા મીઠાઈના ટુકડા વધે છે માટે કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે તો તો વધારો થયો ઝડપ વધી
સમાન શું થશે ભાઈ ઘટક ઝડપ વધતા સ્થળ પર પહોંચવાનો સમય ઘટશે માટે કેવું પ્રમાણ છે અહીં વ્યસ્ત પ્રમાણ છે કેવું પ્રમાણ છે મિત્રો અહીં વ્યસ્ત પ્રમાણ છે અને વ્યસ્ત પ્રમાણ હોય તો x1 y1 બરાબર x2 y2 જો x1 બરાબર કરાવીશું 60 ત્યારે y1 બરાબર કેટલા કલાક છે 2 કલાક તો x2 બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક તો y2 બરાબર કેટલો સમય લાગે છે ચલો હવે સાદુ કહો y2 સાથે 80 ગુણાકાર થશે શું આવશે ભાગાકારનો તો y2 બરાબર 60 ગુણ્યા 2 ભાગાકારનો શું આવશે અહીં 80 આ શું 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 થયું ઉડી ગયું 4 2 8 2 2 ઉડી ગયા તો 2 2 4 અને 2 3 6 તો શું આવે 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 એટલે મિશ્રમાં ફેરવા તો શું આવશે 2 1 2 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ ખરાબ લાગે છે માટે કારણે કોઈ નિશ્ચિત સ્થળે પહોંચવા માટે 80 કિલોમીટરની ઝડપમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપમાં ત્યારે 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ ખરાબ લાગે છે માટે કારણે 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ તો y1 હતું અહીં શું આવશે y2 બરાબર કેટલા
દિવસ આવશે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યક્તિની સંખ્યામાં શું થયો વધારો થાય એટલે જે કામ પૂરું કરવાનો જે સમય છે જે દિવસો છે એમાં શું થશે ઘટાડો થશે તો અહીંયા કેવો પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે તો વ્યક્તિઓની સંખ્યા વધતા કામોના દિવસો ઘટશે અને જેમ સંખ્યા વધશે એમ દિવસો ઘટશે માટે કેવું પ્રમાણ છે તો વ્યસ્ત પ્રમાણ છે માટે અહીં વ્યસ્ત પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ હોય તો x1 ગુણ્યા y1 ઘટાડો એટલે કેટલા દિવસ કામ પૂરું કરે છે અહીંયા ત્રણ દિવસ કામ પૂરું કરે છે